સામયુ આપણી સંસ્કૃતિમાં પ્રચલિત શબ્દ આપણા બધાનો અનુભવ સામૈયામાં ગીત હોય સંગીત હોય વાજિંત્ર હોય નાચ હોય કૂદ હોય હાકોટા હોય શોર હોય બકોર હોય આજે શોર બકોરની જગ્યાએ ટેટા એટમબોમ અને શણગાર હોય ઈસવીસન તેત્રીસમાં માં આવું એક સામ કરવામાં આવ્યું જેતુન પર્વતના ઢોળા પર બેથફગે નામનું એક ગામ ત્યાં ઈઝરાયલીઓ ભેગા થયા છે ભાઈઓ અને બહેનો અને ઈસુનું નું કરે છે એમને ગધેડા પર બેસાડવામાં આવે છે પડી પહેલા ગધેડા પર પોતાના વસ્ત્રો રસ્તા પર પોતાના વસ્ત્રો પાથરવામાં આવે છે અને બાકીના બધા હાથમાં વૃક્ષોની ડાળીઓ અને સ્તોત્ર ગાતા ગાતા ઈસુને બેથફગેથી લગભગ બે કિલોમીટર ત્યાં કિદ્રોનને પેલે પાર આવેલા સિયોન પર્વત પર વસેલા શેર યરૂમાં લઈ જાય છે એ અઠવાડિયાનો પહેલો દિવસ હતો આપણા પંચાંગ પ્રમાણે રવિવાર અને ઈઝરાયેલી ભાઈઓ બહેનોએ હાથમાં વૃક્ષોના પાંદડા ડાળખાં પકડ્યા હતા એટલે એ રવિવારને તાળપત્રનો રવિવાર આપણે કીધો આપણા ઈઝરાયેલી ભાઈઓ બહેનો માટે તો એ પાસખા પર્વની શુભ શરૂઆત પાસખા પર્વ शुरू થાય रविवारी छठो दिवस એટલે કે શુક્રવારે пасખા ભોજનની તૈયારી થાય બપોર પછી જેવો સૂરજ ડૂબે विश्रामવાર શરૂ થાય કે пасખા ભોજન લેવાય विश्रामવાર પૂરો થાય пасખા પર્વ પૂરો ઇઝરાયેલી ધર્મમાં ત્રણ મહાન પર્વ пасખા પર્વ પચાસમાનુ પર્વ માંડવાનો પર્વ પણ આ ત્રણમાં જે સૌથી વધારે ઉજવાતું સૌથી વધારે સંખ્યામાં ભક્તો પધારતા એ પાસ્ખા પર્વ આપણા માર્ચ એપ્રિલ મહિનામાં આ પર્વ આવે આ પર્વ ટાણે બારલી અર્થાત જવ નામનું એક ધાન્ય એની કાપણી થઈ ગઈ છે એટલે આ જે દૈનિક મજૂરિયા છે ને એમને થોડી હળવાશ છે એટલે રંગે ચંગે બધા આ પર્વમાં જોડાય અને આ દિવસે ઈસુ લઈ જાય છે આપણે પણ તાળપત્રના રવિવારે ઈસુને યરુશાલેમ માં લઈ જઈએ છીએ ત્યાં ઈસુ નું શું થશે ए बात पची पर અત્યારે તો હે સહોલોકો હાથ થી આપો તાળીઓ ના તાલ તાળીઓ ના તાલ હે સહોલોકો હાથ થી આપો તાળીઓ ના તાલ તાળીઓ ના તાલ હે સહોલોકો હાથ થી આપો તાળીઓ ના તાલ તાળીઓ ના તાલ હે સહોલોકો હાથ થી આપો પાસ્ખ બરવ પ્રભુનો આભાર માનવા ઉચવાતું વર્ષો પૂર્વે ઇઝરાયેલીઓ ઇジિપ્ટ દેશમાં ગુલામ હતા દેવકテ ઇジિપ્ટનું સામ્રાજ્ય મહાશક્તિશાળી એનો રાજા રામસેસ બીજો અત્યંત પરાક્રમી

જે અશક્ય હતું એ પ્રભુ શક્ય કરે છે ઈજિપ્ત દેશ પર દસ આફતો ઉતારે છે આફતમાં બીજો અને કે છે જા જેમ બને એમ જલ્દી મારા દેશમાંથી નીકળી જાઓ અને પગ પાડા નીકળ્યા રાતા સમુદ્રને કિનારે જવા ચાલ્યા પહોંચ્યા રાતા સમુદ્રને કિનારે અને હવે ત્યાં પડાવ નાખ્યો કેમનો આ રાતો સમુદ્ર ઓળંગવો એ પછીની વાત અત્યારે તો આપણે સ્વતંત્ર થઈ ગયા પણ રામશેષ બીજાનો વિચાર બદલાયો લાગે છે ભૂલ થઈ છે આ ગુલામોને ના જવા દેવાય લશ્કર છે એટલે રામશીષ બીજો ચુનંદા સૈનિકોને લઈને નીકળી પડે છે પગપાળા ગયેલા ઈઝરાયલીઓનો પીછો કરે છે અને ત્યાં રાત આ સમુદ્ર કિનારે ઇઝરાયલીઓ રાતવાસો કરે છે ત્યારે રામશીસ બીજો લશ્કર લઈને આવી પહોંચે છે આગળ રાતો સમુદ્ર પાછળ લશ્કર આગળ મૃત્યુ પાછળ મૃત્યુ જીવન માટે એક જ વિકલ્પ છે રામ બીજો જે કે એ કરવાનું રામશેષ બીજો કે છે જીવતા રહેવું હોય તો ગુલામો તરીકે પાછા ફરો એક તરફ પ્રભુ સ્વતંત્રતા આપવા ઝંખે છે બીજી તરફ રામશેષ બીજો ગુલામો બનાવવા ઝંખે છે આ મહાયુદ્ધમાં પ્રભુ રામશેષ બીજાને કશું નથી કહેતા પેલા રાત આ સમુદ્રને કહે છે બે ભાગમાં વહેંચાઈ જા અને ઈઝરાયલીઓ કોરે પગે ઈજિપ્તની ભૂમિ પરથી કનાનની ભૂમિ પર આવી પહોંચે છે અને એમનો આ અનુભવ આ ચમત્કાર એ બધાને સ્વયંભૂપણે પ્રેરણા આપે છે ચાલો વર્ષો વર્ષ આ પર્વ ઉજવવું પડે એ હતી પૂર્વે બારસો પચાસ ની સાલ અને ત્યારથી શરૂ થયું ઈસુ બાળપણમાં માતા પિતા સાથે પાસખા પર્વ માટે જતા કારણ કે નક્કી કર્યું વડીલોએ ભૂતકાળમાં વર્ષો વર્ષ આ પર્વ ઉજવવું એક સ્થળે આખો ઇઝરાયેલી સમાજ ભેગો થશે ઈસુ ઇઝરાયેલી સમાજના છે એ સ્થળ યરૂશાલે સાત દિવસ સાત રાત આ પર્વ ચાલે કોને માટે ફરજિયાત પ્રત્યેક ઇઝરાયેલી પુરુષ જેની ઉંમર બાર વર્ષ કે તેથી વધુ છે એણે ફરજિયાત પાસ્કા પર્વ માટે સ્ત્રીઓની શારીરિક અવસ્થાઓને કારણે એમને આ ફરજમાંથી મુક્ત બાળકો ના ના છે અશક્ત છે એટલે આ ફરજમાંથી મુક્ત છતાં સ્ત્રીઓ અને બાળકો મોટા પ્રમાણમાં આવતા ઈસુ જાહેર જીવન શરૂ કરે છે ત્યારે બાર શિષ્યો સાથે પાસખા પર્વ માટે યરૂશાલેમ આવે જ છે યરૂશાલેમની દક્ષિણ પશ્ચિમે બે માળનું મકાન છે આજે પણ ઊભું છે ઉપલો માળ ભાડે રાખે છે સાત દિવસ સાત રાત માટે અને ત્યાં પાસખા પર્વ ઉજવે છે ઈસુનું આ જાહેર જીવનનું ત્રીજું પાસખા પર્વ છે ઈસુ જાણે છે કે એમના પ્રત્યેનો વિરોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે વિરોધ કરનારા વર્ગ છે પુરોહિત સદુકી ફરોશી શાસ્ત્રી આ કહેવાતા ઉપલા વર્ગો એમને મતે ઈસુ ઈશ્વરની નિંદા કરનારો આજ્ઞાઓ તોડનારો સમાજના રિવાજોને માન ન આપનારો સમાજના કહેવાતા નીચલા વર્ગોને કોણ છે કહેવાતા નીચલા વર્ગ ગરીબ ચકાતદાર સમૃની જનુની આ બધા તો ઈસુ પાછળ ઘાના છે ઘેલા છે એટલે આ કહેવાતા ઉપલા ચાર વર્ગ એક તારણ પર આવે છે જો ઈઝરાયલી ધર્મ બચાવવો હોય અને જો ઈજરાયલી સમાજ સાચવવો હોય તો ઈસુ મરવો જોઈએ ઈસુ જાણી ગયા છે આ તો સાદો સીધો સમજુ માનવ સમજી જાય જાહેર જીવનમાં જુદા જુદા પ્રસંગો દ્વારા જુદા જુદા ઉપદેશો દ્વારા પોતાની ઓળખ આપતા જ ગયા છે આપતા જ ગયા છે હવે એક ઓળખ એમના પહેલા ત્રણસો વર્ષ ઈસવીસન પૂર્વે ત્રણસો માં એક પૈગંબર બીજા જખરિયા એમણે એક આગાહી કરી છે યરુશાલેમ રાજા વિશે એ આગાહી જખરિયા નવમો અધ્યાય નવમી અને દસમી કડીમાં આપણને વાંચવા મળે છે ઓ સિયો નગરી આનંદોત્સવ કર ઓ યરુશાલેમ નગરી હર્ષનાદ કર કારણ જો તારો રાજા તારી પાસે આવે આવે છે છે તે વિજયવંત થઈને પણ નમ્રપણે ગધેડા પર સવારી કરીને ખોલકાને ગધેડેના બચ્ચાને વાહન બનાવીને આવે છે તે ઇઝરાયલમાંથી યુદ્ધના રથોને અશ્વોને અને શસ્ત્રોને દેશ વટો દેશે બધી પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે અને તેનું રાજ્ય સાગર થી સુધી અને ફરાત નદી ધરતીના છેડા સુધી વિસ્તરશે ઈસુ આ આગાહી પરિચિત છે ઈઝરાયલીઓ બધા જાણે છે આજે આ આગાહી પૂરી કરવાની સુંદર તક છે ઈસુ પર સવાર થઈને પરમમાં પ્રવેશે છે આ હતો સમય ઈસુનો પૈગંબર બીજા જખરિયા આગાહી કરે છે ત્યારે હતો સમય ગ્રીક રાજાઓનો અશ્વો પર સવાર થઈને ઘોડા પર સવાર થઈને આવતા ભરપૂર અને યુદ્ધ કરનારા રહ્યા છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે એ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે પણ એ રાજ્યનો રાજા કોણ છે હવે જાહેર કરે છે ઈસુ પોતે ઈશ્વર અને ઈસુ રાજા ઈશ્વરનું રાજ્ય એ એ કોઈ ભૌગોલિક વિસ્તાર નથી અંતરનું છે એટલે આ વિસ્તારનો માનવ ઈસુનું રાજ્ય અંતરમાં સ્વીકારી શકે અને પેલા વિસ્તારનો માનવ પણ ઈસુનું રાજ્ય સ્વીકારી શકે અને પેલા દેશનો માનવ પણ ઈસુનું રાજ્ય સ્વીકારી શકે એ જ પ્રમાણે ઈસુ રાજા છે જે દુનિયાવી અર્થ આપણે અનુભવને આધારે કાઢ્યો છે ઘોડા પર બેઠા હોય અથવા રાજગાદી પર બેઠા હોય અથવા હુકમ કરતા હોય આ એ રાજા નથી આ રાજા અંતરના રાજા છે અને નમ્ર છે એ જે કોઈ ભાઈ જે કોઈ બેન એમના મૂલ્યો એમના માર્ગે ચાલવા તૈયાર છે એ સર્વના રાજા બને છે એમાં હુકમ નથી એમાં સેવા છે એ ઈસુ હવે પોતાની ઓળખ વધુ સ્પષ્ટ કરશે આ યરુશાલેમમાં સાત દિવસ અને સાત રાતના આ પાસખા પર્વ દરમિયાન રવિવાર આપણે માટે દિવસ એ સાથે જ તાળપત્રનો રવિવાર મહા સપ્તાહનો પહેલો દિવસ તાડપત્ર નો રવિવાર એ આપણા ઈઝરાયેલી ભાઈઓ બહેનો માટે પાસ્ખા પર્વનો પહેલો દિવસ આપણે આ મહા સપ્તાહમાં પ્રવેશવા પહેલા ચાળીસ દિવસ સઘન તૈયારી કરી છે ઉપવાસ કર્યા છે ખોરાકની પરહેજ રાખી છે કોઈ કે વ્યસન પર કાપ મૂક્યો છે કોઈ કે મનોરંજન છોડ્યું છે કોઈ કે દાન ધર્માદા કર્યું છે કોઈ કે ભક્તિના મહાવરા કર્યા છે આપણે તૈયાર છીએ તપૃતુ પૂરી થાય છે ઈસુને આપણે વાંચતે ગાજતે યરુશાલેમમાં લઈ જઈએ એમની ઓળખ મેળવવા ઈસુ તમે કેવા રાજા છો જીવ લેનારા રાજા છો કે જીવ આપનારા રાજા છો આ રાજા પોતાની જાતનું બલિદાન આપીને આપણને જીવન આપે છે राजा धिराजा प्रिशुक्रिष्ट राजा तूछे अमारो प्रभुनुति दाता। आवो प्रशंसा महिमायता।